नमस्कार मित्रों, वेद मिया चैनल में आप सर्व मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 8 पाठ नंबर 1 भारत में यूरोपियनों और अंग्रेजी शासन की स्थापना विषय बात करीशू। मित्रों, आ नवा परिरूप प्रमाण पाठ से तमने खूब ज मजा आवशे। अने प्लीज मित्रों, मारी चैनल तमे लाइक शेयर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो चालू शुरू करिए भारत में यूरोपियनों अने अंग्रेजी शासन की स्थापना। तो सदियोंथी भारत में विश्वभरमांथी प्रजातिओ व्यापारीओ अने यात्रीओ आवता रह्या छे। भारत हमेशा विश्वना आकर्षणनुं केन्द्र रह्युं छे। तेना मुख्य कारणोमां मुख्यत्वे भारतनी आर्थिक समृद्धि रहेली छे। प्राचीन काळथी એટલે હડપ્પ્ય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે। મિત્રો, તમે જોઈ શકો છો કે સદીઓથી ભારત છે એ આર્થિક સમૃદ્ધ રહ્યું છે અને એ વેપારનું મુખ્ય સ્થાન છે। તો વિભિન્ન ભાગોમાંથી સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ પણ રહ્યો છે। ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ। આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? આ કારણો તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, ખૂબ જ સમજવા જેવી વાત છે કે 15મી સદીથી જ કેમ આવ્યા, પહેલાં કેમ નહીં આવ્યા, એ બધું આપણે આ પાઠમાં સમજવાના છીએ। તો હવે શરૂ કરીશું। તો પ્રથમ મુદ્દો છે આપણો ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો। તો કઈ રીતે ભારતમાં યુરોપિયનો આવ્યા, શું કારણ હતા એમને આવવું પડ્યું, એ આપણે જાણીશું। તો ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું। મિત્રો, કોન્સ્ટેન્ટિનોપલ હતું એ ભારતના જે વેપારનું માધ્યમ મુખ્ય મથક હતું। તો તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપ અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો। તો કોન્સ્ટેન્ટિનોપલ તુર્કોએ જીતી લીધું અને યુરોપ અને વિશ્વના જે પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો હતો એ બંધ થઈ ગયો। યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી, તે વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ। ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ઘડી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતો હતો। મિત્રો, તમે જોઈ શકો છો કે ભારતમાંથી સુતરાઉ કાપડની માડી અને કાપડ, મરી મસાલા, તેજાના ઘડી, સુરોખારી, માદી લાકડા, અફીણ બધું યુરોપમાં નિકાસ થતો હતો। યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી। યુરોપિયનો માંસાહારી હતા, તો જે ભારતીય મરી મસાલા હતા એ માંસ સાચવવા માટે ખૂબ જ ઉપયોગી હતા। વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું। પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગ થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગને શોધી અને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો। હવે જમીન માર્ગ તો મિત્રો બંધ થઈ ગયો હતો, તો એમને જે જળમાર્ગે ભારત સુધી પહોંચવાના પ્રયત્નો આદર્યા હતા। મિત્રો, એ તમે નકશો જોઈ શકો છો, એ નકશામાં તમને જળમાર્ગ બતાવેલા છે। તો હવે આગળ જોઈશું મિત્રો, તો આગળ છે કે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન કઈ રીતે થયું એ પણ મિત્રો આપણે એ જોવાના છીએ। તો ચાલુ જોઈશું। તો ઉપર તમે જોયું તેમ ભારતમાં યુરોપિયનનું આવવાનું કારણ વેપાર હતું। યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં કમર કસી। તો યુરોપના જે પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા દેશો હતા એ દેશોએ ભારત આવવાના જળમાર્ગ શોધવા માટે કમર કસી હતી। પોર્ટુગલ નાવી વાસ્કોદી ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો। તો 1498માં વાસ્કોદી ગામા કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન શરૂ થયું અને ત્યાંથી જ ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન શરૂ થયું। તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો। પોર્ટુગલથી આફ્રિકા કઈ રીતે જવાય અને આફ્રિકાથી ભારત કઈ રીતે અવાય એનો માર્ગ શોધી કાઢ્યો। હવે પોર્ટુગીઝો એટલે મિત્રો ફિરંગોની વાત કરીએ તો ઈસવીસન 1498માં વાસ્કોદી ગામમાં કાલિકટ આવ્યો। કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે જામોરિન રાજ્ય કરતો હતો। એક જ્યારે વાસ્કોદી ગામમાં 1498માં કાલિકટ આવ્યો ત્યારે કાલિકટનો રાજા હતો સામુદ્રિક, એને જામોરિન પણ કહે છે, રાજ્ય કરતો હતો। તેણે પોર્ટુગીઝોને મરી મસાલા નો વેપારની સંમતિ આપીને પોર્ટુગીઝોને સંમતિ આપી કે તમે મરી મસાલા વેચી આપી શકો છો। પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં હુન્નર કિલ્લા
પંદરમાં કિલ્લા બાંધ્યા. એમને પોતાનું સ્થાન મજબૂત કરવા માટે 1503માં કોચીનમાં અને 1505માં કન્નૂરમાં એમને કિલ્લા બાંધ્યા. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યા. તો 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય હતા જેમનું નામ છે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે એ મોકલ્યા. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. એના પછી જે બીજા વાઇસરોય આવ્યા જેનું નામ છે અલ્ફાન્સો ડી અલ્બુકર્કે ગોવા સહિતના બંદરો જીતી લીધા અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવામાં તેમની રાજધાની બની અને 1530માં તેમણે રાજધાની પણ બનાવી લીધી. પછી વસઈ ઈસવીસન 1534માં, દીવ ઈસવીસન 1535માં અને દમણ 1559માં જીતી લઈ તેમણે હિંદ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાની શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરનો સુલતાનને હરાવ્યા. પોર્ટુગીઝોએ એ ભારતમાં એને આક્રમણ શરૂ કર્યા અને અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા વળતા મધ્ય એશિયાથી ગોડાઓ ભરી વહાણ ભારત આવતા. તેમ તેઓ સાગર સ્વામી હતા, એને સાગર સ્વામી તરીકે ઓળખાતા. એનો એ અર્થ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કોઈ પણ જે હતા એમને જે પરવાનગી ભારત લેવી પડતી હતી. તો આગળ જોઈશું આપણે. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા. તેમણે ગોવામાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવી દીધા હતા. મિત્રો, ગોવામાં એમને હિન્દુઓમાં ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું અને એમને ખ્રિસ્તી બનાવ્યા હતા. હવે મિત્રો, આપણે ડચની વાત કરીશું. તો ડચ એટલે વલંદા. પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવા આકર્ષિત થયા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1558ની આસપાસ આક્રમણ શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. મિત્રો, જોઈ શકો છો તમે, પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ લોકો પણ વેપારમાંથી નફો મેળવવા ભારત આવ્યા હતા અને એમણે 1558માં શ્રીલંકા પર આક્રમણ શરૂ કર્યા અને તેના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632માં, મલબારના વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવ્યો. તેમણે ગોલકાંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મસલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા. અને યુરોપમાં 1650 પછી સમયાંતરે હોલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ થયા હતા. ત્યાં ડચો હાર્યા. તેમણે પરિણામે ભારતમાં તેમના વ્યાપારિક અધિકાર નાબૂદ થયા. એમાં ડચ લોકો હાર્યા અને એમનો વ્યાપારિક અધિકાર નાબૂદ થયો. હવે મિત્રો, ડેનિશ પ્રજાની વાત કરીએ તો ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા અને ડેનિશ પ્રજા પણ આવી હતી અને બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના પણ કરી હતી, પણ એ વેપારમાં મિત્રો એમની કાળી ફાવી નહીં, એ ફાવી શક્યા નહીં. હવે મિત્રો, આપણે અંગ્રેજોની વાત કરીશું. તો અંગ્રેજો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી. મિત્રો, 1613માં જહાંગીર પાસેથી ફરમાન લઈ અને એમને કોઠી સ્થાપી હતી. ટોમસ રો ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. તેને ફેક્ટરી કહેવાતી હતી. મિત્રો, તમે જોઈ શકો છો, કોઠીની સ્થાપના કરીને ફેક્ટરી કહેતા હતા અને ફેક્ટરીમાં ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેના માલ સામાન અહીં રાખવામાં આવતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓની સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જ નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુરા ફૂપુર નામના ત્રણ ગામોની જમીનદારી મળી. તેમણે કિલ્લેબંદીવાળી નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી, જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. મિત્રો, તમે જોઈ શકો છો કે તેમણે કિલ્લેબંદીવાળી નવી વસાહત ઊભી કરી હતી જેને એ ફોર્ટ વિલિયમ કહેવામાં આવતો અને આજે આપણે એને કલકત્તા તરીકે ઓળખીએ છીએ.
હવે મિત્રો ફ્રેન્ચોની વાત કરીએ તો ફ્રેન્ચો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરી રાજા પાસેથી મદ્રાસ અને ચેન્નઈને પટ્ટે કોઠી સ્થાપી. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. તેનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. તેમણે ઈસવીસન 1673માં પાંડિચેરીની સ્થાપના કરી અને યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. અંગ્રેજોએ ડચો અને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે 1739માં કારિકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપાર કરવાની પ્રવૃત્તિ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો ને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયો, જેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો ઈસવીસન 1761માં પાંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવીહીન થયા અને પાંડિચેરીમાં તેમણે તેઓની કિલ્લેબંધી કરવાની મનાઈ કરી. મિત્રો તમે જોઈ શકો છો આગળ આપણે શું જોઈશું. હવે મિત્રો આપણે બંગાળમાં અંગ્રેજો અને વેપાર સંસ્થાન તરફ તો આપણે જોઈશું બંગાળમાં અંગ્રેજો વેપાર સંસ્થા તરફ કઈ રીતે વળ્યા. તો અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોટી ઈસવીસન 1651માં સ્થાપી. ઈસવીસન 1717માં સમ્રાટ ફરુખશિયરે તેમને બંગાળ બિહાર અને ઓડિશાને મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસ અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવાની અનુમતિ આપી. તો જોઈ શકો છો કે અંગ્રેજો એ બંગાળમાં પોતાની પ્રથમ કોટી 1751માં સ્થાપી હતી. મિત્રો એમાં 1717માં સમ્રાટ ફરુખશિયરે તેમને બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજુદ્દૌલા સાથે પોતાના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756 રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવ્યા હતા. તો આગળ જોઈશું મિત્રો પ્લાસીના યુદ્ધની વાત કરીએ તો કલકત્તા હાલનું કોલકાતા છે માં અંગ્રેજોએ હારના સમાચાર ચેન્નઈ પહોંચ્યા અને અંગ્રેજોએ બહુ જ ઝડપથી ક્લાઇવના નેતૃત્વની છે એક સેનાને કલકત્તા મોકલી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું હતું અને અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો અને તેમાં લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનવાનું વચન આપી તેને ટેકો મેળવ્યો અને સાથે સાથે બંગાળના મોટા શાહુકાર જગત શેઠ રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં લીધા. તો મિત્રો તમે જોઈ શકો છો કે લાંચથી અંગ્રેજોએ ભારતમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને એમણે બંગાળના જે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને પોતાને વચન આપી દીધું હતું અને સાથે સાથે બંગાળના જે શાહુકારો હતા તેમાં જગત શેઠ રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં લઈ લીધા હતા. હવે મિત્રો આગળ જોઈશું આપણે. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેનાપતિ અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદમાં આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું અને નવાબના સેનાપતિઓએ અંગ્રેજોને મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફર નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વ્યવહાર કરવાની છૂટ આપી અને પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થયો અને ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તન થઈ ગયું. તો તમે જોઈ શકો છો કઈ રીતે અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું. આપણા જ લોકો જ્યારે આપણા ન હતા તેથી અંગ્રેજો આપણા ઉપર શાસન કરી શક્યા. હવે તમને જાણવું ગમશે એમાં શું છે જોઈશું તો પ્લાસીનું મૂળ નામ પલાશ હતું. અંગ્રેજીનું ઉચ્ચારણ પ્લાસી કર્યું. અહીં પલાશ એટલે ખાખરો અને કેસોડાના વૃક્ષો હતા. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો હતો, જેને હોળીના તહેવારમાં ઉપયોગ થતો હતો. મિત્રો તમે જોઈ શકો છો કે પલાશ એટલે ખાખરો અથવા કેસુડો થાય છે. હવે મિત્રો આપણે બક્સરના યુદ્ધની વાત કરીએ તો 1764માં બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને
सम्राट मुगल सम्राट साथ मिली अंग्रेजों ने भारत की बाहर रोकी काढ़वा योजना बनाई। तो मित्रों जोशो कि बंगाल नवाब मीर कासिमे अवधना नवाब ने मुगल सम्राट साथ मिली अंग्रेजों ने बाहर रोकी काढ़वा प्रयत्न करो। तो आ त्रणेय सेना 50,000 जेटला सैनिकों की बनेली थी, जयरे कंपनी की सेना 7,072 थी। मेजर मनरो वड़पण हेठ भारत में आ त्रण शासकों साथ बक्सरन युद्ध 22 ऑक्टोबर 1764 में थयु। अंग्रेजों जीत्या अने प्लासीन नो निर्णय दृढ़ बन्यो। एक साथ त्रण सत्ताओं ने हरावनार अंग्रेजों पड़कार करवाड़ो भारत में हवे कोई ज नहोतो। मित्रों एक साथ त्रण सत्ताओ भेगी थई छता हारी जई एटले हवे अंग्रेजों ने पड़कारवाड़ो कोई रह्यु नहोतु। बक्सरना युद्ध थी अंग्रेजों ने बंगाल बिहार अने ओरिस्सा ने दीवानी अधिकारों प्राप्त थया, एटले के तेओ विदिशाना मालिक बन्या। ज्यारे वहीवटी जवाबदारी नवाबना शेर राखी आती द्विमुखी शासन पद्धति अमल में आवी। तो तमे जोई शको छो के हमणे शुं कर्युं के दीवानी अधिकारों प्राप्त थाय एटले तेओ विधिसर मालिक बन्या, ज्यारे वहीवटी जवाबदारी नवाबना शेर राखी एटले द्विमुखी शासन पद्धति अमल में आवी। हवे मित्रों आपणे मैसूर विग्रहनी वात करीशुं। तो दक्षिण भारत में विजयनगरना साम्राज्यना अंत 1761 पछी मैसूर हैदर अलीना नेतृत्व में सौथी शक्तिशाळी राज्य बन्यू। हैदर अली यूरोपीय पद्धति लश्करना सैनिकों ने तालीम आपी शस्त्रसज्ज थयु। अंग्रेज हैदर अली ने झड़पी वधती जती सत्ता अने शक्ति अंगे चिंतित बन्या, तेथी मैसूर राज्य साथे 4 मैसूर विग्रह थया। ईस्वीसन 1767-1769, ईस्वीसन 1780-1784, ईस्वीसन 1790-1792 और 1799। आ युद्ध पैकी प्रथम बे युद्ध हैदर अली साथ थयेला, बीजा बे युद्धों हैदर अली शक्तिशाली पुत्र टीपू सुल्तान साथ थयेला। तमे तो मैसूर विग्रह की आपणे बात करी, आगळ जोईशुं मित्रों। ए प्रमाणे प्रथम मैसूर युद्ध अणियत रहेल कोईपण परिणाम आव्युं नहीं। द्वितीय मैसूर विग्रह समय ईस्वीसन 1782 में हैदर अलीनु मृत्यु थता युद्ध चालू रह्यु। छेवटे बंने पक्षों वच्चे संधि थई अने तृतीय मैसूर विग्रह में टीपू सुल्तान हार्यो, तेने भयंकर हानि थई। चतुर्थ मैसूर विग्रह में टीपू सुल्तान वीरगति पाम्यो अने अंग्रेजों एक शक्तिशाली शासक ने खत्म करी पोतानुं साम्राज्य दृढ़ बनाव्युं अने अंग्रेजोए मैसूर राज्य अगाउना वाडिया राजवंश ने सौंप्यू अने तेना पर सहायकारी संधि लादवामां आवी। तो मित्रों जोई शको छो कि कई रीते एमने भारत पर राज कर्यु छे। हवे मित्रों मराठा युद्धनी वात करीए आपणे। तो मराठा युद्धनी वात करता 18मी सदीमां कंपनी मराठानी ताकत तोड़वा माटे प्रयत्नशील हती। 1761 पाणीपतना त्रीजा युद्धमां मराठाओनी हार थई अने दिल्लीनी गादी हस्तगत करवा માં નિરાશા મળી। મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગમાં વહેંચ્યું। તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી। આ રાજવંશો પેશવા સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા। પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળમાં સભ્યો હતા। પેશવા લશ્કરી અને વહીવટી વડા હતા, તેનું મુખ્ય મથક પુણેમાં હતું। મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા। પ્રથમ યુદ્ધ 1775-1782 સાલબાઈની સંધિ 1782 થઈ। બંને એકબીજાના ક્ષેત્ર પરત આપવાનું નક્કી કર્યું। કોઈની હાર જીત ન થઈ। દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ 1803-1805 થયું। વેલેસ્લીએ મરાઠા પર અંગ્રેજોની આણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રોમાં અંગ્રેજોના કબજામાં આવ્યા। તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817 અને 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી અને પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બીઠૂર પેન્શન આપી મોકલી દીધો। હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા થઈ અને સંપૂર્ણ ભારત બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ। તો મિત્રો આ રીતે સંપૂર્ણ ભારત પર બ્રિટિશ શાસનની સ્થાપના થઈ હતી। હવે મિત્રો આપણે અંગ્રેજ શાસન અને વહીવટીતંત્ર જોઈશું। તો ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટીતંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટીતંત્રમાં વ્યાપક પરિવર્તન કર્યા। તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું, એટલે સ્વાભાવિક રીતે જ વહીવટીતંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું। તેમણે ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપિત કરી શક્યું હતું। મિત્રો જોઈ શકો છો અમે ભારતની કુવાર કરવાને અને અંગ્રેજોને સમૃદ્ધ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું એમનું મુખ્ય લક્ષ્ય હતું।
હવે સરકારનું માળખું જોઈશું તો ઈસવીસન 1773થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર પર નિયંત્રણ કર્યું. નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો હતો. તેમણે મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નિમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સંધિધારા કંપનીના વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સંધિધારા ઈસવીસન 1833માં અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. સંધિધારા ઈસવીસન 1833એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતા અને ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવ્યો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવ્યો. સંધિધારા ઈસવીસન 1853માં અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેના મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. સંધિ સેવાઓની વાત કરીએ તો ગવર્નર જનરલ કોર્નવાલિસે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ આપવામાં સોંપવામાં આવી. તો મિત્રો તમે જોઈ શકો છો કે એમણે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્ર જુદા કરી દીધા હતા અને કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ પણ આપવામાં આવતી હતી. આગળ વાત કરીએ તો મિત્રો વેલેસલીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. મિત્રો અંગ્રેજોને તાલીમ આપવાની એક સંસ્થાની સ્થાપના પણ કરી હતી જે ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલ હાઉસીના સમયમાં બ્રિટિશ સાંસદે ઈસવીસન 1853માં સંધિધારા અન્વયે સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી હતી. પછીથી ભારતીયો પણ આવી સંધિ સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા હતા. તો શરૂઆતમાં તો સ્પર્ધાત્મક પરીક્ષા હતી કે જેમાં ભારતીયોને પરીક્ષ નહોતો મળતો પણ પાછળથી જોડાઈ શકતા હતા. અંગ્રેજોએ 1850 સુધીમાં ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના અને પોલીસ ન્યાયતંત્ર જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજ અધિકારીની જ નિમણૂક કરી હતી. તમે જોઈ શકો છો કે એમણે 1850 સુધીમાં ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ અને સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્ત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર અંગ્રેજ અધિકારી જ બેસે એવું કર્યું હતું. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક, સૈનિક જેવી નોકરીઓ પર ભારતીય નિમવામાં આવતા હતા. મિત્રો ઓછા પગારવાળી નોકરી હોય જેવી કે ક્લાર્ક અને સૈનિકોમાં ભારતીય નિમાતા હતા. લશ્કરની વાત કરીએ તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું મુખ્ય લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા અને અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા હતા. ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર પણ ચૂકવવામાં આવતો હતો. હવે મિત્રો આ તમને જાણવું ગમશે કે ઈસવીસન 1857 સુધી કંપનીના લશ્કરના કુલ 311,400 સૈનિકોમાંથી 265,900 ભારતીય સૈનિકો હતા. મિત્રો તમે જોઈ શકો છો કે એમના સૈનિકો સાવ ઓછા છે અને આપણા સૈનિકો કેટલા છે. હવે પોલીસની વાત કરીએ તો લશ્કર જેટલું જ મહત્ત્વ બ્રિટિશ પોલીસ તંત્રનું હતું જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવાલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામાન્યશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેમણે આધુનિક પોલીસ ખાતાની વ્યવસ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક કરી હતી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી તેમણે એક ફોજદારી નિમણૂક કરી હતી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા ભારતીય સિપાઈ કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતો હતો. હવે મિત્રો આપણે ન્યાયતંત્રની વાત કરીએ તો ન્યાયતંત્રમાં ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે ઈસવીસન 1773માં નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ.
અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દિવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલત ઉપર દિવાની અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયતંત્ર નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકાની અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુનસબ તરીકે અને અમીર તરીકે ઓળખવામાં આવતા હતા. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા, જોકે ભારતીય ન્યાયાધીશોને નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી. તેમણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. હિન્દુ અને મુસલમાન કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ડિંગે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી અને કલકત્તા, મદ્રાસ અને મુંબઈની હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ રીતે લેખિત સ્વરૂપે અમલમાં મૂકી અને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. આગળ જોઈએ મિત્રો, તો બ્રિટિશ સરકારે આ રીતે ભારતના કાયદાના શાસનની સ્થાપના કરી સૌના માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો મજબૂત બનાવવાનો હતો. એટલે કે ભારતીયોને આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં અને અંગ્રેજોએ નિરંકુશ ભારતીયો વિરુદ્ધ આ કાયદા દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનની ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. મિત્રો, હવે આગળ જોઈશું. મિત્રો, તો પ્રબુદ્ધ ભારતીયોએ તેના વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદા એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને અમારો આજનો પાઠ પસંદ આવ્યો હતો. તો પ્લીઝ મિત્રો, અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો.